આજે આપણે એસિડ બેઝના વિવિધ સૂચકો વિશે જોઈશું જેમાંનો પ્રથમ સૂચક છે લાલ લિટમસ પત્ર જો લાલ લિટમસ પત્ર ઉપર બેઝના દ્રાવણના ટીપા નાખવામાં આવે તો લાલ પત્ર ભૂરું બને છે વિડીયોમાં તમે જોઈ શકો છો જો લાલ પત્ર ઉપર એસિડ દ્રાવણના ટીપા નાખવામાં આવે તો લાલ પત્રના રંગમાં કોઈ પરિવર્તન થતો નથી લાલ લાલ જ રહે છે ત્યારબાદ ભૂરા લિટમસ પત્ર ઉપર જો એસિડ દ્રાવણના ટીપા નાખવામાં આવે તો ભૂરું લિટમસ પત્ર લાલ બને છે એટલે કે એસિડ ભૂરાને લાલ બનાવે છે જ્યારે ભૂરા પત્ર ઉપર બે જ દ્રાવણના ટીપા નાખવામાં આવે છે ત્યારે ભૂરા પત્ર ઉપર કોઈ અસર થતી નથી આ તો લિટમસ પત્ર હતા ત્યારબાદ આપણે લઈએ ફિનોફ્થેલિન જો ફિનોફ્થેલિનના ટીપા એસિડિક દ્રાવણમાં નાખવામાં આવે તો દ્રાવણના રંગમાં કોઈ પરિવર્તન થતો નથી દ્રાવણ રંગવિહીન રહે છે જો ફિનોફલીના ટીપા બેઝિક દ્રાવણમાં નાખવામાં આવે છે તો દ્રાવણ ગુલાબી રંગનું બને છે તમે વિડીયોમાં જોઈ શકો છો ગુલાબી રંગ થશે ત્યારબાદ મિથાઈલ ઓરેન્જના દ્રાવણમાં જો એસિડ દ્રાવણના ટીપા નાખવામાં આવે છે તો દ્રાવણ ઓરેન્જમાંથી લાલ રંગનું બને છે અને જો મિથાઈલ ઓરેન્જની અંદર બેઝિક દ્રાવણના ટીપા નાખવામાં આવે તો દ્રાવણનો રંગ પીળો બને છે આ હતા એસિડ બેટના વિવિધ સૂચકો